गुड आफ्टरनून स्टूडेंट्स, सेंट सेवियर्स स्कूल आदिपुर गुजराती माध्यम ई क्लास में आप सब हार्दिक स्वागत है। धोरण 8 विषय गुजराती व्याकरण तेमा आज आपने 44 तारीख से अभ्यास करीशु। 44 फरीथी आपने याद कर लेनी कोई पण सुभाषित काव्य पंक्ति के सुक्रिया के लिए तेनु विस्तार पूर्वक वर्णन करवामा आवे तेने 44 कहे छे। तो चलो ईश्वर अल्लाह चाहे गुरु चाहे प्रभु श्री राम मालिक सबका एक है अलग अलग है ना। आ पंक्ति में अपने जानिए छे कि सर्वप्रथम लक्ष्य त्यारे प्रस्तुत पंक्ति में जेना विषे समझूती आपवानी होय तेना विषे आपणे लखवा। तो अहींया तमे जोई शको छो ईश्वर कहो अल्लाह कहो श्री राम कहो भगवान नाम भले अलग अलग छे परंतु बधा धर्म एक जे छे। कोई धर्म प्रत्येक उच्च नीचना भेदभाव होवा जोईए नहीं तेना विषे अहींया समझावामां आव्यो छे। तो चलो आपणे तेना विषे प्रस्तुत सुवाक्यमां कहेवामां आव्यु छे के ईश्वर भले अलग अलग नामे ओळखातो होय परंतु હકીકતમાં બધાનો માલિક એક જ છે। વિચારતા લખ્યો કે શરૂઆતમાં આપણે પ્રસ્તુત પંક્તિમાં સમજાવવામાં આવ્યું છે કે કહેવામાં આવ્યું છે એ રીતે લખવાનું છે। તો તમે જોઈ શકો છો કે ઈશ્વર એટલે ભગવાન ભલે અલગ અલગ નામ હોય પરંતુ બધાનો માલિક એક જ છે, એક જ એટલે પરમાત્મા ભગવાન ઈશ્વર। તમે જે કહો તે બધાના માલિક એક જ છે। આપણે નામ બધા આપ્યા છે પરંતુ હકીકતમાં તો પરમાત્મા ભગવાન એક જ છે। આપણા દેશમાં વિવિધ ધર્મ પાળનારા લોકો રહે છે। હિન્દુઓ ઈશ્વર, મુસલમાનો અલ્લાહ, શીખો ગુરુ એમ એક જ ઈશ્વરને લોકો અલગ અલગ નામથી ઓળખે છે, રામ કહો કે રહીમ કહો, પરંતુ તે બધા એક જ ઈશ્વરના નામ છે। હવે આપણે જાણીએ છીએ કે ભારત છે એ બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે કે આપણા દેશમાં દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે, કોઈ પ્રતિબંધ કે મનાઈ નથી। તો આપણા દેશમાં વિવિધ ધર્મ પાળતા લોકો વસે છે અને ભગવાન તો એક જ છે પરંતુ લોકોએ અલગ અલગ નામ આપ્યા છે, જાતિ પ્રમાણે નામ આપ્યા છે। તો હિન્દુઓ છે તે ઈશ્વર કહે છે, મુસલમાનો છે તે અલ્લાહ કહે છે, શીખ છે તે ગુરુ કહે છે। આમ દરેક ધર્મના લોકો અલગ અલગ નામ આપીને બોલાવે છે અથવા તેને સ્મરણ કરે છે, પરંતુ બધાના માલિક એક જ છે એટલે કે ભગવાન છે। આપણે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખવો જોઈએ। આપણે આપણો ધર્મ ભલે પાડીએ પરંતુ બીજાના ધર્મને પણ માન આપીએ, આદર આપીએ। આપણે આ સૂત્ર અપનાવી અને બધા ધર્મ સારા, બધા ધર્મ મારા, બધા દેવ સારા, બધા દેવ મારા એને અનુસરવું જોઈએ। હવે અહીંયા કહ્યું છે કે આપણે કોઈ પણ ધર્મ નીચો છે કે તેનું અપમાન ન કરવું જોઈએ, દરેક ધર્મ પ્રત્યે સમભાવ રાખવો જોઈએ, બધા ધર્મ સરખા છે, કોઈ પણ ધર્મમાં માન નથી। આપણે એવું કહેવાય અમે હિન્દુ માન છે, મુસલમાન કહે અમે માન છે, પરંતુ એવું કોઈ જ શક્ય નથી। આપણે એવું માનવું જોઈએ કે બધા ધર્મ સમાન છે, આપણે દરેક ધર્મને માન આપવું જોઈએ। કોઈ શાસ્ત્રમાં એવું કહ્યું નથી કે આ ધર્મ મહાન છે કે પેલો ધર્મ મહાન છે, પરંતુ દરેક ધર્મ પ્રત્યે આપણે માન આપવું જોઈએ। અને એટલા માટે જ કહેવામાં અહીંયા આવ્યું છે કે બધા ધર્મ સારા અને બધા ધર્મ મહાન, કોઈ પણ ધર્મ હોય એ બધા સારા છે અને મારા છે, અને બધા દેવ સારા, બધા દેવ મારા, કોઈ પણ ભગવાન હોય એ મારા છે। આપણે ઘણી વખત વાતોમાં ધર્મ પ્રત્યે ઊંચ નીચના ભેદભાવો આવતા હોય છે, જ્ઞાતિ પ્રમાણે આવતા હોય છે, ધર્મ પ્રમાણે આવતા હોય છે। ઘણી વખત તમે જોઈ શકો છો ઘણી હાલના સમયમાં પણ ઘણી વખત હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડાઓ ઉભા થઈ જતા હોય છે, જેના કારણે ધર્મના કારણે। પરંતુ જો આપણે એકબીજા ધર્મને માન આપીએ તો આપણા દેશમાં પણ શાંતિ જળવાઈ રહે અને લોકો ભળી ભળીને પણ રહી શકે, એટલા માટે દરેક ધર્મને માન આપવું જોઈએ અને તેનો આદર કરવો જોઈએ। નામ અલગ અલગ છે પરંતુ બધા
समझूती मेळे। कंजल तजे न श्याम ना हीरो तजे न श्वेत दुरीजन तजे न वक्रता सज्जन तजे न हेत। अरे आप अपने पढ़ी तमने ख्याल आई दे रोज कंजल तजे न श्याम એટલે કે કાજલ આમ જોવા જઈએ તો આપણે એવું કહી શકીએ કે આ પંક્તિમાં દરેક જે પણ વ્યક્તિ હોય તે વસ્તુ પોતાના ગુણધર્મો જે પણ ગુણ હોય એ છોડતા નથી। જેમ કે અહીંયા કાજલ છે એ કાળી હોય છે, કાજલ કાળો હોય છે તમે જોયું છે ને, એવી જ રીતે હીરો છે એ સફેદ હોય છે, તે જ એકદમ છળભળે છે। દુરીજન નવક્રતા, દુરીજન પોતાના દુર્ગુણ હોય છે એ નથી ત્યાજતો, અને સજ્જન વ્યક્તિ છે એ પ્રેમ પોતાની સજ્જનતા નથી છોડતો। તો જે વ્યક્તિના જે ગુણો હોય છે એ પોતે છોડતા નથી, તેના વિશે આ પંક્તિમાં સમજાવવામાં આવ્યું છે। આ પંક્તિઓમાં દરેક વસ્તુ વ્યક્તિની પ્રકૃતિનું વર્ણન કરવામાં આવ્યું છે। જેમ કાજળ એની કાળાશ છોડી શકતું નથી, એમ દુર્જન વ્યક્તિ પણ એની દુષ્ટતા છોડતું જેમ હીરો તેનું તેજ છોડી દેતો નથી, તેમ સજ્જન સર્વને હેત કરવાનું પણ છોડી દેતો નથી। દરેક વ્યક્તિમાં જે ગુણ હોય છે એ છોડતા નથી, અહીંયા સરસ કહેવામાં આવ્યું છે કાર્ય છે પોતાની કાળાશ ન છોડી શકે, આપણે ગમે તે પૂજાની ઉપર પાવડા છાંટીએ કે ગમે તે કરીએ, પરંતુ એની કાળાશ છે તો દેખાય જ આવે। એવી જ રીતે દુર્જન વ્યક્તિ છે પોતાના દુર્ગુણ હોય, આપણે ઘણા સુધારવાની કોશિશ કરીએ પણ એ પોતાના દુર્ગુણ છોડતો નથી। હીરો છે એ એકદમ ઝળહળે છે, તે તમે એને ટુકડા પણ કરી નાખો એટલે નાનો ટુકડો પણ ચમકશે એટલું એના માટે જ હોય છે, તો એ પણ પોતાનો ગુણ નથી છોડતો। ને એવી જ રીતે સજ્જન વ્યક્તિ, મહાન વ્યક્તિઓ હોય છે એ પોતાના, એને કોઈ પણ ગમે તેટલું ખરાબ તેના વિશે બોલે, એનું અપમાન કરે, પરંતુ એવા લોકો સજ્જન વ્યક્તિઓ છે બીજાને પ્રેમ કરવાનું છોડતા નથી। આપણે કેવા થવાનું છે તે આપણે જ નક્કી કરવાનું છે। હીરો અનેક પ્રક્રિયામાંથી પસાર થઈ તેજસ્વી બને છે, સજ્જન પણ અનેક સમસ્યામાંથી પસાર થાય છે, પ્રેમ તેનો સ્વાભાવિક ગુણ છે, તેને એને કદી છોડતો નથી। આપણે પણ સુખી અને સમૃદ્ધ હોય તો દુર્ગુણોનો ત્યાગ કરી સદગુણો અપનાવવા પડશે, દુષ્ટતા છોડીને સદવ્યવહાર કરવો પડશે। આપણે કેવા છો એ આપણા હાથમાં છે, આપણે ઘણા વ્યક્તિઓને જોતા હોઈએ છીએ તો આપણને એવું થાય ઉપમાના જેવું બનવું, પરંતુ આપણામાં જે ગુણ છે એ આપણે અપનાવવા જોઈએ। હા, આપણામાં ખરાબ ગુણ હોય એને સુધારવાની કોશિશ કરવી જોઈએ, પરંતુ કોઈને લઈને કોઈ વસ્તુ લઈ લેવાની વૃત્તિ, કોઈ પ્રત્યે ઈર્ષા, એવા ગુણો લેવા જોઈએ નહીં। એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે આપણે કેવા છો એ આપણા હાથની વાત છે, આપણે નક્કી કરવાનું છે કે આપણે દુષ્ટતા અપનાવી કે હેત કોઈ પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ। તો આ પંક્તિમાં સરસ કહેવામાં આવ્યું છે કે તમે સારા ગુણ અપનાવશો તો સુખી અને સમૃદ્ધ બનશો, જ્યારે દુર્ગુણો અપનાવશો તો દુઃખી થશો, થોડા સમય માટે લાગે કે ના હું તો આ કામ કર્યા પણ તમે ખોટી રીતે કોઈની ઈર્ષા કરીને કોઈનું ખરાબ કરીને કરી હોય તો તમને થોડા સમય માટે ખુશી મળશે, પરંતુ અંતમાં તમે દુઃખી હશો। એટલા માટે અહીંયા સરસ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ દુષ્ટતા નથી છોડતો એ દુઃખી થતો હોય છે, જ્યારે સજ્જન વ્યક્તિને કોઈ ગમે તેનો ગુસ્સો કરે, તેના વિશે વિરુદ્ધ તેના વિરુદ્ધ બોલે, પરંતુ તે પોતાની સજ્જનતા લોકો પ્રત્યે પ્રેમ કરવાનો વ્યવહાર છોડતો નથી। તો આપણે પણ આપણા જીવનમાં સારા ગુણો અપનાવવા જોઈએ અને આપણું જીવન ખુશમય બનાવવું જોઈએ। આપણે ઘણા લોકોની નકલ કરીને તેના દુર્ગુણો જોઈને કે તે ગુણ તે આગળ નીકળી ગયો, સફળ થઈ ગયો, તે જોઈને આપણે ઈર્ષા પણ થવી જોઈએ અને તેના પ્રત્યે ભેદભાવ પણ ન હોવો જોઈએ। તો આમ આપણે આ પંક્તિ દ્વારા જોયું કે દરેક વ્યક્તિ છે પોતાનો સ્વભાવ છોડતો નથી, પરંતુ ખરાબ સ્વભાવ હોય તો તેને સુધારવા માટે પ્રયત્નો પણ કરવા જોઈએ કે જે આપણા હાથમાં છે અને જેના દ્વારા આપણે સુખી અને સમૃદ્ધ થઈ શકીએ છીએ। તો આજે આપણે બે વિચાર વિશે શીખ્યા, તમને સમજમાં આવ્યું હશે, તમારો દિવસ